વંદે માતરમ મિત્રો, વિક્રમ સંવત 2074 આવી રહ્યું છે ત્યારે આપ સર્વોને અખંડ ભારત સંઘ ભાવેશ વેકરિયા જૂનાગઢના જય જય ગરવી ગુજરાત. આપ સર્વોને વિક્રમ સંવત 2074 ની ખૂબ સારી શુભકામનાઓ. ઈશ્વર આપશ્રીને, આપશ્રીના પરિવારને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને આપશ્રીનું જીવન ઈશ્વરમય, ધાર્મિક રીતે અને સુખ શાંતિથી વીતે એવી શુભકામના સાથે એ જ કહેવાનું કે જ્યારે રાષ્ટ્ર વર્તમાન પરિસ્થિતિમાં ખૂબ જાજી વિટંબણાઓથી ઘેરાયેલું હોય ત્યારે આપણું જીવન રાષ્ટ્રને, ધર્મને અને ઈશ્વરને વફાદારી સાથે વીતે એ પણ આપણી એક નૈતિક ફરજ છે. સાથે સાથે રાષ્ટ્રમાં જે આતંકવાદ, ભ્રષ્ટાચાર, અનૈતિકતા જે ફૂલીફાલી છે તેની સામે દરેક જાગૃત નાગરિકે પોતાની નૈતિક ફરજ સમજીને આગળ આવવું જોઈએ અને આવી બધી વહેલી તકે નાશ પામે તે પણ આપણે કરવું જોઈએ. વિક્રમ સંવત 2074 માં આ રાષ્ટ્રના કિસાન, જવાન અને વૈજ્ઞાનિકની સુખાકારી માટે આપણે સૌએ કટિબદ્ધ બનવું જોઈએ. કારણ કે કિસાનની અનહદ મહેનતના કારણે આપણા ઘરનો રોટલો બનતો હોય છે ત્યારે આપણે પણ કિસાનોને પૂરું વળતર મળે અને એમને જીવન પણ ખુશાલી સાથે વીતે એવી આપણી ભાવના હોવી જોઈએ. દેશનો જવાન સરહદ ઉપર રાત દિવસ જ્યારે ચોકી કરતો હોય, આપણને આરામથી સુવા માટેની મોકો મળતો હોય, નિર્ભયતાથી આપણે રહી શકતા હોય તેનું એકમાત્ર કારણ આપણા જવાનો છે. તો આ જવાનોના પરિવાર માટે પણ આપણે કટિબદ્ધતા સાથે એમને આપણી હૂફ પહોંચાડવી જોઈએ અને જેથી કરી આપણે આપણું રાષ્ટ્ર અને આપણે નિર્ભયતાથી રહી શકીએ. ત્રીજી વાત છે આપણા વૈજ્ઞાનિકો કે જે હરપલ આપણી સુખાકારી માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે, નવી નવી શોધ અને સંશોધન કરી રહ્યા છે. તો આવા લોકોને આપણે પ્રોત્સાહિત કરવા જોઈએ. દેશના હરેક નાગરિક પોતાના રાષ્ટ્ર માટે જીવે એવી ખૂબ સારી શુભકામનાઓ સાથે આપ સર્વોને ફરી એક વખત દીપાવલીની શુભકામના, નવા વર્ષની શુભકામના, ધનતેરસની શુભકામના. આપનું જીવન સુખમય વિધે, કીર્તિમય વધે, એ રીતે આગળ વધે, એ રીતે આ રાષ્ટ્ર ઉન્નતિ ઉપર બિરાજમાન થાય, પરમ વૈભવના શિખરો સર કરે એવી ખૂબ સારી શુભકામના સાથે ભાવેશ વેકરિયાના જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ.